વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક કાર્યો વિભાગ 3 લાયોફોબિક સોલની બનાવટ. આજે આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડનો લાયોફોબિક સોલ બનાવીશું. લાયોફોબિક સોલની બનાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક સાધનો, જેમ કે 250 ml નું એક બીકર, 250 ml નો એક કોનિકલ ફ્લાસ્ક, ગ્લાસ રોડ્સ, ડ્રોપર, 250 ml સુધીનું ચોકસાઈપૂર્વક પ્રવાહીનું કદ માપી શકે તેવો અંકિત નળાકાર, પેટ્રી ડીશ, વજન કાંટો, તારની જાળી, ટ્રિપોલ સ્ટેન્ડ અને બર્નર વગેરે. ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલની બનાવટ માટે જરૂરી રસાયણો, નંબર 1 ફેરિક ક્લોરાઇડ નિર્જળ, તેમજ નિસ્યંદિત પાણી. આજે આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલિંગી સોલ બનાવીશું. આ માટે સૌપ્રથમ 2 ગ્રામ ફેરિક ક્લોરાઇડને કાળજીપૂર્વક વજન કાંટા ઉપર ચોકસાઈપૂર્વક માપીશું, જેને મેજરિંગ સિલિન્ડરમાં લીધેલા 100 ml નિસ્યંદિત પાણીમાં દ્રાવ્ય કરવા માટે બીકરમાં ઉમેરીશું. તેને સહેજ હલાવીને મિશ્ર કરી બીકરને બર્નર ઉપર આશરે 2 મિનિટ માટે ગરમ થવા દો. આ રીતે પ્રાપ્ત થયેલું દ્રાવણ 2% વેટ બાય વોલ્યુમ FeCl3 નું સોલ્યુશન ગણાશે. 2% FeCl3 નું સોલ્યુશન સતત હલાવતા રહો અને અગાઉથી 100 ml નિસ્યંદિત પાણી કે જે કોનિકલ ફ્લાસ્કમાં શરૂઆતથી ગરમ કરવા માટે મૂકેલ છે તેમાં ડ્રોપરની મદદથી ધીમે ધીમે સતત ઉમેરતા જાઓ. અહીં ફેરિક ક્લોરાઇડ ગરમ પાણીમાં જળવિભાજનની પ્રક્રિયા અનુભવશે અને તે ધીમે ધીમે ફેરિક હાઇડ્રોક્સાઇડના કલિલમય સોલમાં રૂપાંતરિત પામશે. જ્યારે સોલ તૈયાર થશે ત્યારે તેનો રંગ ધીમે ધીમે યેલોઇશ કલરમાંથી બ્રાઉન કલરમાં રૂપાંતરિત થશે. ધીમે ધીમે ફેરિક ક્લોરાઇડનો યેલોઇશ કલર બદલાઈને ફેરિક હાઇડ્રોક્સાઇડના બ્રાઉન કલરમાં રૂપાંતરિત થઈ રહ્યો છે. આ રીતે આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલિલમય સોલ બનાવી શકીએ છીએ. થેન્ક યુ.